નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ બલગામિયા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવેશના દાખલામાં 8 માર્કમાં પૂછાતા મોટા દાખલામાં બીજો દાખલો ગણીએ. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 ગણવાનો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 11. વિદ્યાર્થી મિત્રો, 11માં દાખલા માટે થઈ અને તમને ખ્યાલ છે, તમે જુઓ એમાં હોવથી છેલ્લે આપણને સૂચના છે કે જરૂરી ખાતા તૈયાર કરી નવું પાકું સરવૈયું તૈયાર કરો. તો આપણે મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ ઓબ્લિક બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું, તમને ખ્યાલ છે કે આટલા ફોર્મેટ આપણે તૈયાર કરવા પડે, બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આ ફોર્મેટ તમને શીખવાડેલા છે કે ફરજિયાત નવા પાનાથી શરૂ કરવાનું છે. અડધા પાનામાં પુનઃ મૂલ્યાંકન ખાતું, એની નીચે અડધા પાનામાં ભાગીદારોના મૂડી ખાતા, બરાબર? અને પછી નવા પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું 8 લીટીનું, અને એની નીચે જેટલી પણ જગ્યા વધી હોય એમાં પ્રવેશ બાદનું નવું પાકું સરવૈયું, બરાબર? આ રીતે 4 ફોર્મેટ તૈયાર કરી અને પછી દાખલો ગણવાનો છે. એટલે જો કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનને આ ફોર્મેટ બનાવવાના બાકી હોય તો પહેલા અહીંયા વિડીયો અટકાવી આ ફોર્મેટ તૈયાર કરી અને મારી સાથે આગળ એન્ટ્રી કરતા જાજો. સાથે એન્ટ્રી કરશો, રકમ વાંચશો તો વધુ સારું અને સારી રીતે ગુણવત્તાસભર તમને સમજાશ, બરાબર? એવું નહીં કે આલો બધું પતે પછી છેલ્લે લખી લેશો. તો પછી કયો આંકડો કયા ક્રમમાં કેવી રીતે લખ્યો એ ખ્યાલ નહીં આવે, એટલે બને તો મારી સાથે જ એન્ટ્રી કરતા જાજો. એટલે કદાચ એ તે બોર્ડની મર્યાદાને લીધે તમને કઈ કદાચ દેખાય ન દેખાય એવું બને, બરાબર? તો હું બોલ્યો તો તમને પ્રોપર ખ્યાલ આવે કે અહીંયા આ આંકડો આ જગ્યાએ આ રીતે લખવાનો છે. 11માં દાખલાની રકમમાં ધ્યાન આપજો. પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અંડરલાઈન કરો, મૂડીના પ્રમાણમાં. મૂડીના પ્રમાણમાં, તો આપણે મૂડીનું પ્રમાણ ગોતશું, એ નફા નુકસાનનું પ્રમાણ થશે. 31/3/16 ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. પાકા સરવૈયા પછી સૂચના આપી કે 31/3/16 ના રોજ પોઈણીને નફામાં 1/5 ભાગે પ્રવેશ આપ્યો. છેલ્લે સૂચના છે, હવાલાઓ આપ્યા પછી છેલ્લે સૂચના આપી, જરૂરી ખાતા તૈયાર કરી નવું પાકું સરવૈયું તૈયાર કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 4 સ્ટેપમાં દાખલો પૂરો કરવાનો હોય છે. પહેલું સ્ટેપ બાકી આગળ લાવીએ, જેમાં મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવવાની હોય તો મૂડી ખાતામાં જમા બાજુ પર સૌથી પહેલા લખાશે બાકી આગળ લાવ્યા. પ્રેરણાના ખાનામાં 50,000, પિયુષના ખાનામાં 1,50,000. મૂડીની હંમેશા જમા બાકી હોય એટલે મૂડી ખાતામાં જમા બાજુ. હવે મિલકત લેણા બાજુ જુઓ, રોકડ બેંક આપી છે 82,500, એની હંમેશા ઉધાર બાકી હોય એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લાવ્યા 82,500. વિદ્યાર્થી મિત્રો, બાકી આગળ લાવ્યા 82,500. ચાલો, પહેલું સ્ટેપમાં આપણે કાંઈ મગજ દોડાવવાનું હતું નથી, તૈયાર રેડીમેન્ટ આંકડા આપ્યા હોય. મૂડીના આંકડા મૂડી ખાતામાં જમા બાજુ, રોકડનો આંકડો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખો એટલે પહેલું સ્ટેપ પૂરું. હવે બીજું સ્ટેપ, હવાલાઓની અસર આપીએ. પહેલો હવાલો
પોઈણી મૂડી પેટે 62,500 અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યા. પહેલા મૂડીની એન્ટ્રી કરીએ તો વાંચો રકમમાં મૂડી પેટે 62,500 લાવ્યા, રોકડ ખાતે ઉધાર, પોઈણીના મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ વિગત લખાશે પોઈણીના મૂડી ખાતે 62,500, મૂડી ખાતું જમા બાજુ વિગતમાં લખાશે રોકડ ખાતે પોઈણીના ખાનામાં 62,500. મેં તમને આની પહેલાના દાખલામાં કીધું હતું કે આ હવાલો પહેલા ક્રમે જ આવે, નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ પામે અને પોતાની સાથે મૂડી લાવે. રોકડા મૂડી ના લાવે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી કરવાની, મૂડી ખાતામાં જમા બાજુ એન્ટ્રી કરવાની. ફિક્સ આ હવાલો આવશે તે નાના માર્ક્સ આપણે લઈ જ લેવાના છે. હવે પાઘડીનો હવાલો, તો પહેલા હવાલામાં વાંચો એ પાઘડી પેટે 24,000 રોકડા લાવશે. પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એમ હિસાબી ધોરણ 26 પ્રમાણે પ્રવેશ કે નિવૃત્તિ વખતે જો જૂના પાકા સરવૈયામાં પાઘડી હોય તો એ માંડી વાળવી પડે. તો પાઘડીના હવાલા પહેલા દરેક વિદ્યાર્થી ભાઈ બહેન જૂના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જુઓ તો પાઘડી આપી છે. તો પાકા સરવૈયામાં લેણા બાજુ જુઓ, પાઘડી આપી નથી. જો આપી હોય તો માંડી વાળવાની, ઉધાર બાજુ એન્ટ્રી કરવાની. આપી નથી એટલે પ્રશ્ન જ નથી, બરાબર. પણ માંડી વાળવાની સૂચના દાખલામાં ન હોય એટલે પાઘડીના હવાલા પહેલા જોઈ જ લેવાનું રહે કે પાઘડી આપી છે કે નહીં. હોય તો માંડી વાળી અને પછી હવાલો સોલ્વ કરવાનો. આમાં જૂની પાઘડી આપી નથી તેથી માંડી વાળવાનું આપણે કઈ કરવાનું થતું નથી. ચાલો પાઘડીનો હવાલો સોલ્વ કરીએ. પાકા સરવૈયા પછીના પેજ ઉપર હેડિંગ આપો જરૂરી ગણતરી, એમાં એક કરીને હેડિંગ આપો પાઘડી. જો આમાં નોંધ ને બધું વધતું જશે, અત્યારે તો હજી શરૂઆતના દાખલા છે ને, એટલે તે મેં 8માં પછી 11મો દાખલો લીધો. 9મો 10મો દાખલો પ્રમાણમાં મોટા છે તો પહેલા થોડાક નાના દાખલાની પ્રેક્ટિસ કરી અને મોટા દાખલા ઉપર આપણે જઈએ તો મુશ્કેલી ન પડે. હવે વિદ્યાર્થી મિત્રો, નોંધમાં જરૂરી ગણતરીમાં એક કરીને હેડિંગ આપો પાઘડી. અહીંયા ધ્યાન આપો, નવો ભાગીદાર પાઘડીના 24,000 રોકડા લાવે છે. યાદ કરો, નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો કેટલી આમ નોંધ થાય? બે. કઈ કઈ? રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણ તમે જુઓ, આપણે 8માં દાખલામાં ત્યાગનો દાખલો ગણ્યો હતો, બરાબર. તો પહેલા આજે આપણે એની ગણતરીઓ કરી લઈએ પછી એની એન્ટ્રી કરીએ. હવે અહીંયા ધ્યાન આપો, દાખલામાં જુઓ વિદ્યાર્થી મિત્રો, નવું શીખવાનું આવ્યું ને ફાયદો આવ્યો એ ઘારવા. દાખલામાં તમે જુઓ જૂનું પ્રમાણ આપ્યું છે, દાખલાની સૌથી પહેલા મેં અંડરલાઈન કર્યું મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે. પછી આખા દાખલામાં વાંચી જાઉં તમામ હવાલાઓ માનેમાં ક્યાંય નવું પ્રમાણ દાખલામાં આપ્યું છે,
તો જુઓ દાખલામાં ક્યાંય નવું પ્રમાણ છાપ્યું નથી, તો એક કરીને તમે હેડિંગ લખ્યું ને પછી પોઈન્ટ પાડીને લખો ખાસ નોંધ, એમ કરીને ખાસ નોંધ લખો, જ્યારે દાખલામાં, જ્યારે દાખલામાં નવું પ્રમાણ છાપેલું ન હોય. જો હું તમને સમજે એવી ભાષામાં નોંધ લખાવું છું, જ્યારે દાખલામાં નવું પ્રમાણ છાપેલ ન હોય ત્યારે ત્યાગના પ્રમાણ બરાબર, ત્યાગના પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ લેવું. જો આ શોર્ટકટ છે ને એ હેરાન ગતિમાં ન નીવડે. ફરીવાર આઠમો દાખલો યાદ કરો, એમાં નવું પ્રમાણ છાપ્યું હતું એટલે આપણે ત્યાગનો દાખલો ગણ્યો. આ દાખલામાં ક્યાંય નવું પ્રમાણ છાપેલું નથી એટલે ત્યાગનો દાખલો ગણવાનો નહીં, પણ ત્યાગ બરાબર જૂનું પ્રમાણ લઈ લેવાનું. બરાબર, ફરીવાર, જો નવું પ્રમાણ છાપશે તો આપણે દાખલો ગણશું, જો નવું પ્રમાણ નહીં છાપે તો આપણે દાખલો ગણવો પડશે નહીં. એટલે ઓલા જેવું છે કે છાપવાની મહેનત કરે તો આપણે ગણવાની મહેનત કરવી પડે, એ છાપે નહીં તો આપણે ગણવું પડે નહીં. એટલે જ્યારે નવું પ્રમાણ ન છાપ્યું હોય ત્યારે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ લઈ ગણતરી થશે. હવે અહીંયા દાખલામાં એમ કીધું છે કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, તો નવી લાઈનમાં લખો મૂડીનું પ્રમાણ બરાબર, મૂડીનું પ્રમાણ બરાબર. તમે જુઓ એની મૂડી આપણને કેટલી આપી છે ભાઈ, 50,000 અને 150,000, તો 50,000 જેમ 150,000 લખો, મૂડીનું પ્રમાણ બરાબર 50,000 જેમ 150,000. 4 મીંડા કોમન કાઢીને નવી લાઈનમાં લખો 5:15. પછી નવી લાઈનમાં લખો 5 નો ગળ્યો આલે, 5 એકા 5, 5 તેરી 15, 1:3 મૂડીનું પ્રમાણ થશે. અને દાખલામાં સૂચના આપી છે કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, મતલબ 1:3 એ લોકોનું જૂનું પ્રમાણ થશે. આ દાખલામાં નવું પ્રમાણ છાપ્યું નથી, તમે આ લખી લીધું છે, આ દાખલામાં નવું પ્રમાણ છાપ્યું નથી એટલે વિદ્યાર્થી મિત્રો ત્યાગનો દાખલો આપણે ગણવો પડશે નહીં. બરાબર, ત્યાગનો દાખલો ગણવો પડશે નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્યાગ બરાબર જૂનું પ્રમાણ એટલે કે 1:3 લેવાશે. લખો નવી લાઈનમાં નોંધમાં ત્યાગના પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ, ત્યાગના પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ 1:3 લેવાશે. ચાલો હવે પાઘડીની આમ નોંધ લખો, નોંધની અંદર હતી પહેલી આમ નોંધ, રોકડ ખાતે ઉધાર. જો દોરવાનું ની નતો તો આ આપણા માટે આપણે લખીએ છીએ જેથી ભવિષ્ય આપણે જોઈને સમજી શકીએ. પહેલી આમ નોંધ, રોકડ ખાતે ઉધાર 24,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 24,000, બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000, તે પ્રેરણાના મૂડી ખાતે જમા, તે પિયુષના મૂડી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો 24,000 રૂપિયાને 1:3 ના પ્રમાણમાં વેચો તો કેટલા આવશે, 6,000 અને 18,000.
ચાલો પહેલા આપણે જેટલું ભણ્યા ને એની આમનોમ લખીએ. જો નવો ભાગીદાર પાઘડીની સોરી એન્ટ્રી કરી, આ તો બધું આપણે શીખ્યા, બેઝ તૈયાર કર્યો, માર્ક આની અંદર એન્ટ્રી આપો ને ત્યારે મળે. તો જુઓ, નવો ભાગીદાર પાઘડીના રોકડા 24,000 લાવ્યો, તો રોકડ ધંધામાં આવી એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000. રોકડ ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી કરવાની. આ રકમ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે એટલે મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 6,000, 18,000 ડેશ. બરાબર કે ભાઈ, પાઘડીના 24,000 આવ્યા, એ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે તો આને 6,000 મળ્યા અને 18,000 મળ્યા. બરાબર. હવે પહેલા હવાલામાં જ વાંચો, આપણને એમ કીધું છે કે જૂના ભાગીદારોને પાઘડીની રકમમાંથી 60% રકમ ઉપાડી જશે. તો આ જે તમે રકમ આપીને 6,000 ને 18,000, એમાંથી 60% રકમ પ્રેરણા અને પિયુષ લઈ જાય છે. પહેલા તો નોંધની અંદર આની આમનોન લખી લ્યો એટલે તમને વધારે ખ્યાલ આવે. નોંધમાં ત્રીજી આમનોન લખો, બે લખીને પછી ત્રીજી આમનોન. જો ભાગીદારો નાણા લઈ જનાર છે તો ભાગીદારો ઉધાર કરીએ અને રોકડા પેઢીમાંથી જશે એટલે જમા કરીએ. લખો આમનોન, પ્રેરણાના મૂડી ખાતે ઉધાર 3,600. 6,000 ના 60% કેટલા થશે? 3,600. પિયુષના મૂડી ખાતે ઉધાર 18,000 ના 60% 10,800. આ 3,600 લઈ જશે, આ 10,800 લઈ જશે. તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા, રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 14,400. જુઓ, 24,000 ની 60% રકમ ભાગીદારો લઈ જશે. બરાબર. ભાગીદાર નાણા લેનાર છે એટલે મૂડી ખાતું ઉધાર બાજુ. કેમ? નાણા લાવે તો જમા કરો છો, તો લઈ જાય તો ઉધાર કરવું પડે. રોકડ ઓબ્લિક બેંક ખાતે 6,000 ના 60% 3,600 રૂપિયા પ્રેરણા લઈ જશે, 10,800 ના 60% સોરી 18,000 ના 60% 10,800 પિયુષ લઈ જશે. મૂડી ખાતે ઉધાર કર્યું, હવે એટલી રકમ પેઢીમાંથી જાય, રોકડ જાય તો જમા થાય. રોકડ ખાતાની જમા બાજુ પ્રેરણાના મૂડી ખાતે 3,600, પિયુષના મૂડી ખાતે 10,800. જો ભાગીદાર લઈ જાય છે નાણા એટલે ઉધાર કર્યા, રોકડ રૂપિયા પેઢીમાંથી જાય છે એટલે જમા કર્યા. અહીંયા પાઘડીનો હવાલો પૂરો થયો. સૌથી પહેલા 24,000 રોકડા પાઘડીના આવ્યા એની અસર આપી, આ 24,000 જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વહેંચવાની અસર આપી. પછી એક નાનકડો એવો મુદ્દો, જો મેઇન હવાલો આ જ છે, 24,000 રોકડા પાઘડીના લાવે છે, પછી આ તો ગૌણ બાબત છે, કઈ બધા દાખલામાં ન આવે, ક્યારે કેમ કે કેટલા ટકા રકમ લઈ ગયા, તો ઈ આની ઉપરથી સોલ્વ થાય કે ભાઈ આ 6,000 ના 3,600 લઈ ગયો, આ 18,000 ના 10
800 લઈ ગયો એટલે પછી જે 60% રકમ લઈ જાય છે એની અસર આપી. હવે લગભગ આ જ બાબત શીખવાની હોય છે બરાબર, પાઘડીનો હવાલો તે, એટલે એવું લાગે તો આખો વિડીયો કદાચ રિપીટ ન કરો, તો પાઘડીનો પોર્શન એ બે વાર ત્રણ વાર જોઈ અને પાકું કરી શકાય. મેં તમને સૌથી પહેલા દાખલાઓ શરૂ કરતા પહેલા પ્રવેશના બીજા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવે એટલે બે આમ નોંધ તમારે યાદ રાખવી પડે. જો આ બે આમ નોંધ યાદ રહી જાય તો કામ થઈ જાય. એમાં જુઓ, આ દાખલામાં તો નવું પ્રમાણ નથી છાપ્યું, છાપે નહીં તો ગણવાનું નહીં, એટલે ત્યાગના પ્રમાણ બરાબર આપણે જૂનું પ્રમાણ લીધું. હવે લગભગ બધા હવાલા પુનઃ મૂલ્યાંકનના બરાબર. ચાલો બીજો હવાલો, સ્ટોક અને યંત્રોની બજાર કિંમત 20,000 ને 1,20,000 છે. હવાલામાં જે આપ્યા હોય ને નવા આંકડા હોય તો સ્ટોક નો નવો આંકડો 20,000, જૂના પાકા સરવૈયામાં જુઓ સ્ટોક 17,500 નો આપ્યો છે. એનો મતલબ સ્ટોક નો નવો આંકડો 20,000 થયો તો 2,500 રૂપિયાનો સ્ટોકમાં વધારો થયો. સ્ટોકની કિંમત વધે તો ફાયદો, મૂલ્યાંકનની જમા બાજુ સ્ટોક ખાતે 2,500. એની બીજી અસર, લેણા બાજુ સ્ટોક અંદર લખવાનો 17,500, એમાં પ્લસ વધારો 2,500, સરવાળો 12 બતાવવાનો 20,000. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા એક સ્પષ્ટતા કરી દઉં, દરેક શિક્ષક ની રીત અલગ હોય છે, ઇવન દરેક મટીરિયલમાં અલગ અલગ રીતે પ્રસ્તુત કરેલું હોય છે. હું મેં જે 4 સ્ટેપ બનાવ્યા એ મુજબ હું તમને દાખલો ગણાવું છું બરાબર છે, એટલે મારી ગણાવવાની રીત અને અન્ય શિક્ષકોની ગણાવવાની રીત એમાં ફેર હોઈ શકે, જવાબમાં ફેર નહીં હોય. અને તમે કોઈ પણ રીતે દાખલો ગણશો, જો સાચો દાખલો હશે તો એના તમને પૂરા માર્ક્સ મળશે. એટલે આવી સ્પષ્ટતા મારે એટલી કરવી પડી કે ઘણા એકત્રિત નફા ખોટની વેચણી પહેલા કરાવે, પછી બધા હવાલાઓ લે, એમાં અહીંયા આગળ કાયમી મિલકતો પહેલા આવે, ચાલુ મિલકતો પછી આવે, આ બધો ખ્યાલ મને છે. પણ હું તમને વધુ સરળ પડે, તમને ઝડપથી દાખલો એક જ વાર વાંચવો પડે. તમે જુઓ આપણી ટેકનિક મુજબ ભારે ઘડી આપણે ન જ જોતા, આપણે હમણાં હવાલા પૂરા થશે પછી હવાલા અમે જોવાનું જ નહીં રહે બરાબર. પાકા સરવૈયા વખતે છેલ્લે જે એન્ટ્રીમાં નવો આંકડો નહીં આવ્યો એ જ લખવાનો રહેશે. એટલે હું તમને એક સ્પષ્ટતા કરી દઉં કે લગભગ તમામ અન્ય શિક્ષકો કરતા મારી મેથડ અલગ છે, પણ વિદ્યાર્થીઓના રિવ્યુ મુજબ સરળ છે. એટલે આપણું પહેલું સ્ટેપ આપણે બાકી આગળ લાવીએ છીએ, બીજું સ્ટેપ ક્રમસર હવાલાઓની અસર આપીએ છીએ. તો સ્ટોકનો હવાલો સોલ્વ કર્યો, પછી જુઓ બીજા હવાલામાં કીધું યંત્રોની નવી કિંમત 1,20,000, જૂના પાકા સર્વેયમ જુઓ ને યંત્રો આપણને આપ્યા છે 1,07,500 ના, તો તમે બાદબાકી કરો ને તો 12,500 નો વધારો થયો. યંત્રની કિંમત વધે તો ફાયદો, મૂલ્યાંકનની જમા બાજુ યંત્રો ખાતે 12,500. એની બીજી અસર, લેણા બાજુ યંત્રો અંદર લખવાના 1,07,500 પ્લસ વધારો 12,500, સરવાળો એટલે કે નવો આંકડો 12 બતાવવાનો થશે 1,20,000. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, યંત્રોની કિંમત જૂની કિંમત અંદર લખવાની 1,07,500, એમાં વધારો થયો એટલે પ્લસ વધારો 12,500, નવો આંકડો 12 લખવાનો યંત્રનો કે ભાઈ નવા ભાગીદારના પ્રવેશ પછી યંત્ર
120,000 ના થશે। ત્રીજો વાલો, દેવાદારો પર 10% ગાલખાદ અનામત, 2% વટાવ અનામત ની જોગવાઈ કરો। વિદ્યાર્થી મિત્રો, મિલકત લેણા બાજુ દેવાદાર અંદર લખવાના થશે। જુઓ, જૂના દેવાદાર આપણને આપ્યા છે 30,000 ના, અહીંયા ઘડીક સમજી લેજો, પછી હું અટકીશ જેથી તમે લખી શકો। વાંચો તો, કેટલા ટકા ગાલખાદ અનામત છે? 10%। તો આપણે અગાઉ ભણી ગયા, પહેલા હંમેશા ગાલખાદ અનામત ગણાય, તો 30,000 ના 10% 3,000, બાદબાકી કરીને આંકડો નીચે અંદર જ બતાવવાનો થશે 27,000। 27,000 ઉપર વટાવ અનામત ગણાશે, તો 27,000 ના વિદ્યાર્થી મિત્રો 2% કરો, 27,000 ના 2% કેટલા થશે? 540। 27,000 માંથી 540 તમે બાદ કરો ને, તો 26,460 આવશે। 26,460 રકમ નાખવાનામાં દેવાદાર। હવે તમે લખતા જજો, અંદર લખો 30,000, એની નીચે લખો માઇનસ ગાલખાદ અનામત 30,000 ના 10% 3,000, બાદબાકી કરીને આંકડો અંદર વિગતના ખાનામાં જ રાખવાનો છે 27,000, એની નીચે માઇનસ વટાવ અનામત 27,000 ના 2% કેલ્ક્યુલેટરમાં કરો 540, 27,000 માંથી 540 બાદ કરી 26,460 રકમના ખાનામાં લખો। અહીંયા ધ્યાન આપો, આપણે આ ચોથા પ્રકરણમાં મુદ્દો ભણી ગયા છે, ન્યા આપણે આ વસ્તુ રફ કામમાં લખી, હું કામ આપણી પાસે પાકું સરવૈયું નહોતું, આમાં પાકું સરવૈયું છે તો પહેલા આ એન્ટ્રી કરી નાખી, હવે એની મૂલ્યાંકનમાં અસર આપીએ, તો અનામત રાખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે, અનામત રાખવાનું હોય તો મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 3,000, વટાવ અનામત ખાતે 540 લ્યો। ઓલું રફમાં ગણતરીની બદલે આપણે પહેલા સીધી અહીંયા એન્ટ્રી જ કરી નાખી, એટલે એક કામ પતી ગયું, અને આપણને ગાલખાદ અનામત 3,000, વટાવ અનામત 540 એનો આંકડો મળી ગયો। પછી વિદ્યાર્થી મિત્રો, એની પછીનો ચોથો વાલો, લેણદારોને 30,000 જ ચૂકવવા પડશે। વાંચો બરાબર, ચૂકવવા કેટલા પડશે? 30,000। જુઓ તો, જૂના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો કેટલા આપ્યા છે? લેણદાર આપ્યા 40,000, અને હવાલામાં શું કીધું? 30,000 જ દેવા પડશે, 10,000 દેવા પડશે નહીં। ફાયદો, મૂલ્યાંકનમાં જમા બાજુ લેણદાર ખાતે 10,000। બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, મૂડી એવું હેડિંગ, એની નીચે ત્રણ નામ લખી રાખવાના, પ્રેરણા, પિયુષ, પોઈણી, પછી એક લાઈન છોડીને લેણદારો અંદરના ખાનામાં લખવાના 40,000, એની નીચે માઇનસ ઘટાડો 10,000, નવો આંકડો લખવાનો રકમના ખાનામાં 30,000, કે ભાઈ હવે લેણદારોને 30,000 જ દેવા પડશે, 10,000 દેવા પડશે નહીં, એમાં ઘટાડો થયો। લખી લ્યો, મૂડી દેવા બાજુ હેડિંગ મૂડી, પછી ત્રણ નામ લખો, પછી એક લાઈન છોડીને લેણદાર અંદર બતાવો 40,000, માઇનસ ઘટાડો 10,000, 30,000। વિદ્યાર્થી મિત્રો,
પછી પાંચમો હવાલો, મકાનની કિંમતમાં 15%, ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરવાનો છે. મકાનની કિંમતે વધી, ફર્નિચરની કિંમતે વધી, મૂલ્યાંકનની જમા બાજુ મકાન ખાતે ભાઈ 90,000 ના 15%, 13,500. પછી ફર્નિચર ખાતે, ફર્નિચર આપણને આપ્યું છે 17,500 નું, એના 20%, તો 3,500. 17,500 ના 20% કરો, 3,500 થશે. મકાનની કિંમતે 15% વધી, ફર્નિચરમાં 20% વધારો થયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, મકાન અંદર લખાશે 13,500, સોરી હો, 90,000 પ્લસ વધારો 13,500, નવો આંકડો 12 લખવાનો, 1,03,500. 103,500. એવી જ રીતે ફર્નિચર, ફર્નિચર અંદર લખાશે 17,500 પ્લસ વધારો 3,500, એનો નવો આંકડો 12 આવશે, 21,000. ફરી વાર વિદ્યાર્થી મિત્રો, મકાન અંદર લખવાનું 90,000, એમાં વધારો બતાવવાનો 13,500 નો, નવો આંકડો 12 લખવાનો, 1,03,500. ફર્નિચર અંદર બતાવવાનું 17,500 પ્લસ વધારો 3,500, 12 આંકડો બતાવાશે 21,000 નો. હવે આવા બધા હવાલા માટે હું સમજુ ત્યાં સુધી તમારે બોર્ડમાં બહુ જોવાની કે મુશ્કેલી નહીં પડતી હોય. તમે સમજી ગયા છો કે વધારો એમાં પ્લસ કરીને બતાડવાનું, ઘટાડો હોય એમાં માઇનસ કરીને બતાડવાનું. છેલ્લો હવાલો, 460 મજૂરીના ચૂકવવાના બાકી છે જે ચોપડે નોંધેલા નથી. ભાઈ ચૂકવવાની બાકી મજૂરી, ચૂકવવાનું બાકી કે તો હંમેશા મૂલ્યાંકન ઉધાર લખાય, તો ચૂકવવાની બાકી મજૂરી ખાતે 460. બીજી અસર, મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી 460. હવે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ કર્યું ભાઈ, મૂલ્યાંકનમાં ઉધાર બાજુ અને ચૂકવવાના બાકી હંમેશા મૂડી દેવા બાજુ લખાય, એટલે મૂડી દેવા બાજુ. હવે ભાઈ બે સ્ટેપ પૂરા થયા, બાકી આગળ લાવ્યા, હવાલાઓ એ સોલ્વ કરી નાખ્યા. ત્રીજું સ્ટેપ, એકત્રિત નફા ખોટની વહેંચણી કરીએ. તો મૂડી દેવા બાજુ 7 શબ્દો જુઓ. સામાન્ય અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતું, જમા બાકી, રોકાણ વધઘટ ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત. આ 7 શબ્દોમાંથી જુઓ રકમમાં અનામત ભંડોળ આપ્યું છે, એની વહેંચણી થશે. હવે મિલકત લેણા બાજુ આ 4 શબ્દો ચેક કરો. નફા નુકસાન ખાતું ઉધાર બાકી, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ, નહીં માંડી વાળેલા અન્ય મહેસૂલી ખર્ચ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, લેણા બાજુ આવી કોઈ એન્ટ્રી આપી નથી. આપણે કુલ 7 શબ્દો મૂડી દેવા બાજુ ચેક કરવાના,
चार शब्दों मिलकत लेना बाजू चेक करवाना, मूड़ी देवा बाजू एक शब्द आपो छे अनामत भंडोल एनी वेचणी करीए, रकम मां डाबी बाजू तो मूड़ी खाता मां जमणी बाजू अनामत भंडोल खाते, हमेशा जूना प्रमाण मां जूना वच्चे वेचाय तो भाई अनामत भंडोल आपो छे 30,000। હમણાં જ આપણે નોંધમાં જૂનું પ્રમાણ 1:3 મેળ્યું તો અનામત ભંડોળને 1:3 માં વેચો તો 7,500, 22,500। પછી વિદ્યાર્થી મિત્રો બીજા સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઘડીના હવાલામાં તે ધ્યાન આપવાનું છે, બાકી મૂડી લાવે એની ફિક્સ એન્ટ્રી હોય, આમાં તમે જુઓ તો કા ફાયદો આપે કા નુકસાન આપે, બરાબર। ચાલો હવે ક્રમસર ખાતાઓ બંધ કરીએ, સૌથી પહેલા મૂલ્યાંકન ખાતું બંધ કરીએ। ચાલો કેલ્ક્યુલેટરમાં આમ તો એમ નામ ખબર પડી જાય, જમાનો સરવાળો વધુ છે, જમાનો સરવાળો 42,000, બંને બાજુએ લોક કરીને લખીએ 42,000। 42,000 માંથી આ બધા આંકડા બાદ કરો તો ડિફરન્સ આવશે 38,000। આ બાજુ ડિફરન્સ ઉધાર બાજુ આવે તો એને કહેવાય નફો, આ નફો પ્રેરણા અને પિયુષ વચ્ચે 1:3 ના જૂના પ્રમાણમાં વેચાશે, તો 38,000 ને 1:3 માં વેચો તો 9,500 અને 28,500 બરાબર। 38,000 ને જૂના પ્રમાણ 9,500 1:3 માં વેચો તો 9,500 28,500। આપણે શીખી ગયા મૂલ્યાંકનમાં જે એન્ટ્રી આવે એને ચોકડી પાડી અને મૂડી ખાતામાં લઈ જવાની હોય તો નફો ઉધાર બાજુ મળ્યો તો મૂડી ખાતામાં જમા બાજુ લખાશે, પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 9,500 28,500 - ચાલો હવે મૂડી ખાતું બંધ કરીએ। મૂડી ખાતામાં જમાનો જ સરવાળો વધુ હોય તો પહેલા ભાગીદારનો ટોટલ આવશે 73,000, બીજા ભાગીદારનો ટોટલ આવશે 2,19,000 અને ત્રીજા પાર્ટનરનો ટોટલ આવશે 62,500। એને બંને બાજુએ લખી લ્યો 73,000, 2,19,000 અને 62,500। હવે ડિફરન્સ આપણે શીખી ગયા એને કહેવાય બાકી આગળ લઈ ગયા, 73,000 માંથી 3,600 બાદ કરો તો ડિફરન્સ આવશે 69,400, 2,19,000 માંથી 10,800 બાદ કરો તો ડિફરન્સ આવશે 2,08,200, પછી 62,000 માંથી અહીંયા કઈ આંકડા જ નથી એટલે અહીંયા ડિફરન્સ આવશે 62,500। જે સરવાળો વધુ હોય બે બાજુ લખાય, જ્યાં સરવાળો ઓછો હોય ત્યાં ડિફરન્સ લખાય। જો આમાં કઈ બા આ લાવવા નહોતું એટલે નફો અથવા ખોટ મળે, જેમાં બા આ લાવવા હોય એમાં છેલ્લે બા આ લઈ ગયા આવે। હવે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડ ખાતામાં હંમેશા ઉધારનો જ સરવાળો વધુ હોય, બંને બાજુ લોક કરીને લખો 94,750,
94,750 એમાંથી જમા સાઈડ ના આંકડા બાદ કરો તો ડિફરન્સ મળશે 82,350 જમા બાજુ એ લખવાનું બા આ લઈ ગયા 80,350 હાય તમને મેં આની પહેલા શીખવાડ્યું હતું આ જે આંકડા મળ્યા એને નવી મૂડી તમારે આવા ચકડા નત કરવાનો ભાઈ અને આને નવી રોકડ કહેવાશે બરાબર અને આ આંકડા હટુ થઈને જ આ બે ખાતા આપણે બનાવવા પડે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો આટલું કમ્પ્લીટ કરી નાખો કેલ્ક્યુલેટર થી ગણીને કમ્પ્લીટ કરજો જો તૈયાર આંકડા વિડિયો માંથી જોઈ જોઈને લખી લીધા અથવા નવનીત માંથી લખી લીધા અથવા તો ઉતારો મારી દીધો ગમે એ રીતે તો તમને નહીં આવડે આ કયો આંકડો કેમ મૂક્યો ક્યાંનો સરવાળો આ સાહેબે લખ્યો અહીંયા 2,19,000 તો આનો સરવાળો 2,19 થાય છે કે નહીં જો કઈક તમારે લખવામાં ભૂલ હશે ને તો એ પકડાઈ જશે તૈયાર આંકડા લખશો તો પકડાશે નહીં હવે પાકું સરવૈયું સૌથી સહેલું અને સરળ કામ પહેલા તો નવી મૂડી લખીએ તો પ્રેરણાની નવી મૂડી 69,400 પિયુષની મૂડી 2,08,200 અને આની મૂડી પોઈણીની 62,500 નવી મૂડીના આંકડાનો સરવાળો કરો 3,40,100 આવશે 3,40,100 ચાલો હવે મૂડી દેવા બાજુ જુઓ રકમમાં ટેક્સબુકમાં તો મૂડી આપણે લખી નાખી મૂડી પછી જુઓ વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે જો તમને મારે આવું 12માના વિદ્યાર્થી ન શીખવાડવાનું હોય તમારે કદાચ આ લખવાનું બાકી હોય ને તો ફટનારો વિડીયો અટકાવી દેવાય પોઝ કરી દેવાય પછી જ આગળ હાલવા દેવાય વિડીયો લેક્ચરનો આ મોટો ફાયદો છે કે ધારી એટલી વાર રિવિઝન થાય 2-4 વાર વિડીયો જુઓ બીજું વિડીયો લેક્ચરનો ઈ ફાયદો કે જ્યાં લાગે ત્યાં અટકાવી દો ક્લાસમાં કઈ આપણે 1 કે 2 હાટું શિક્ષક અટકી ન જાય ભાઈ આમાં અટકાવી શકાય બરાબર ચાલો મૂડી દેવા બાજુ મૂડી લખાઈ ગઈ પછી જુઓ અનામત ભંડોળ આપ્યું છે રકમમાં ભાઈ તો અનામત ભંડોળ એકત્રિત નફો હતો ભાગીદારો વચ્ચે વહેંચી દીધો હવે નવા પાકા સરવૈયામાં લખાશે નહીં પછી ચૂકવવાના અરે લેણદારો લેણદારો આપણે લખી નાખ્યા છે ચૂકવવાના બાકી ખર્ચા લખવાના બાકી છે તો લખો ચૂકવવાના બાકી ખર્ચા 1,500 પછી હવે મિલકત લેણા બાજુ જો મૂડી દેવાનું કમ્પ્લીટ થઈ ગયું મિલકત લેણા બાજુ જુઓ મકાન આપ્યું સૌથી પહેલા એ આપણે લખી નાખ્યું પછી ફર્નિચરે લખી નાખ્યું યંત્રો લખી નાખ્યા સ્ટોક લખાઈ ગયો દેવાદાર લખાઈ ગયા રોકડ બેંકનો નવો આંકડો આ લખવાનો છે તો રોકડ બેંક તમે હું બોલું એ મુજબ લખજો કદાચ દેખાય ન દેખાય રોકડ બેંક 83,350 રોકડ બેંક 83,350 અને પછી જુઓ એક એન્ટ્રી આપી છે મળવાની બાકી આવક મારે જગ્યા નથી હું ચેક ચાક નથી કરતો તમે લોકો અહીંયા રોકડ બેંક પછી એન્ટ્રી લખો ભાઈ મળવાની બાકી આવક 750 અને હવે જુઓ તો બે બાજુના સરવાળા સરખા થાય છે ભાઈ તો બંને સાઈડે સરવાળા થશે બંને સાઈડે સરવાળો થશે 3,72,600
3,72,600 આ દાખલો એ રિપીટેડલી બે વાર ચાર વાર ગણજો બરાબર વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા આગળ સ્વાધ્યાયનો 11મો દાખલો આપણે પૂરો કર્યો હવે પછીના લેક્ચરમાં 12મો દાખલો ભણવાનો છે એટલે હવે પછી જે તમારા ટાઈમ ટેબલમાં એકાઉન્ટનો લેક્ચર આવતો હોય એ દિવસે 12મા દાખલા માટે મૂલ્યાંકન ખાતું મૂડી ખાતા રોકડ ઓબ્લિક બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું દોરી વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને રાખજો જેથી સીધો દાખલો જ ગણવાનો રહે બરાબર ચાલો ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ